નમસ્કાર મિત્રો આ વિડીયોમાં વર્ષ બે હજાર સત્તરમાં લેવાયેલ ટેટ ટુની પરીક્ષામાં વિભાગ બેમાં સામાજિક વિજ્ઞાનમાં પૂછાયેલા પંચોતેર પ્રશ્નોનું સોલ્યુશન કરીશું જે આપને આવનારી ટેટની પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી બનશે અને ટેટની પરીક્ષામાં ઉપયોગી બને તેવા અન્ય વિડીયોની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તેના ઉપર ક્લિક કરીને આપ જોઈ શકશો તો તેમાં જોઈએ નીચેનામાંથી હર્ષવર્ધન રચિત નાટક કયું છે તો ડી રત્નાવલી ઝીરો અંશ વૃત કયા દેશમાંથી પસાર થાય છે તો ઇંગ્લેન્ડ સી આવશે હિતોપદેશની રચના કયા વાર્તા સંગ્રહને આધારે કરવામાં આવી હતી તો પંચતંત્ર ડી આવશે નીચેનામાંથી કયા પાકને તૈયાર થતા સૌથી વધારે સમય લાગે છે તો એમાં એ આવશે સણ ત્યારબાદ વનસ્પતિ ઘીની ખરીદી વખતે તેના પાઉચ પર કઈ નિશાનીની ખાતરી કરશો એક માર્ક સી આવશે કુચીપુડી નૃત્ય કયા રાજ્ય સાથે સંકળાયેલ છે તો એમાં આંધ્રપ્રદેશ એ આવશે ત્યારબાદ કર્કવૃત કે મકરવૃત પસાર ન થતું હોય તેવો ખંડ કયો છે તો એમાં યુરોપ સી આવશે ગુજરાતમાં પંચાયતી રાજની શરૂઆત કયા વર્ષથી થઈ હતી તો એમાં પણ સી આવશે ઈસવીસન ઓગણીસો ત્રેસઠ વિક્રમ સંવંતની શરૂઆત કયા શાસકના સમયમાં થઈ હતી તો ડી આવશે ચંદ્રગુપ્ત બીજો ત્યારબાદ ગુજરાતમાં વડી અદાલતની સ્થાપના કયા વર્ષે થઈ હતી તો ઈસવીસન ઓગણીસો એ આવશે ચલણી નોટો બનાવવાનો કાગળ ક્યાં બને છે તો હોશંગાબાદ સી આવશે કાંગડી ગુરુકુલની સ્થાપના કોણે કરી હતી તો એમાં ડી આવશે સ્વામી સરદાનંદ ત્યારબાદ ભારતના ભવ્ય વારસાને ઉજાગર કરનાર પુરાતત્વવિદ કોણ છે તો એમાં બી આવશે એલેક્ઝાન્ડર કનિંગહામ ભારતના ચાર ધામમાંથી એક છું છ માળનું શિખર ધરાવું છું મારો ગુમ્મટ સાહીઠ સ્તંભો પર ઊભો છે મને ઓળખો તેમાં સી આવશે દ્વારકાધીશ મંદિર નીચેનામાંથી કયું સ્થાપત્ય સિદ્ધરાજ જયસિંહના શાસન દરમિયાન બંધાયેલ નથી તો રાણીની વાવ ડી આવશે આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત ક્યાં આવેલી છે તો એમાં એ આવશે હે નીચેનામાંથી કઈ કૃતિ હર્ષવર્ધને લખી હતી તેમાં સી આવશે પ્રિયદર્શિકા એકવીસમી જૂનનું ભૌગોલિક મહત્ત્વ શું છે તો એમાં ડી આવશે કે કર્કવૃત ઉપર દિવસ લાંબો હોય છે ત્યારબાદ કયા રેખાં સ્વૃતને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહે છે તો એમાં સી આવશે એકસો એસી અંશ આમુખમાં સમાજવાદી બિનસાંપ્રદાયિકતા એકતા અને રાષ્ટ્રની અખંડિતતા જેવા શબ્દો ઈસવીસન ખાલી જગ્યામાં ઉમેરવામાં આવ્યા તો ઈસવીસન ઓગણીસો છોતેરમાં સી આવશે ઉત્તર ધ્રુવ પર સૌ પ્રથમ પગ મૂકનાર ભારતીય નારી કોણ હતી તો પ્રીતિસેન ગુપ્તા એ આવશે ટેક્સાસ રાજ્યમાં ફૂંકાતા અતિશય વેગવાળા ચક્રવાતોને કયા નામે ઓળખવામાં આવે છે તો એમાં બી આવશે ટોર્નેડો કુતુબ મિનારના નિર્માણની શરૂઆત ખાલી જગ્યાએ કરી અને તેનો વિસ્તાર ખાલી જગ્યાએ કર્યો હતો તો એમાં ડી આવશે કુતુબ્દીન એબક અને ઇલતુત ત્યારબાદ પ્રથમ વિશ્વયુદ્ધનો સમયગાળો ખાલી જગ્યા હતો તો એ આવશે ઓગણીસો ચૌદ તે ઓગણીસો અઢાર સુધી નીચે પૈકી કયું સરોવર મીઠા પાણીનું સરોવર નથી તો એમાં બી આવશે ચિલ્કા સરોવર ત્યારબાદ અઢારસો સત્તાવનના સંગ્રામને વિપ્લવને બદલે પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે ઓળખાવનાર કોણ હતા તો એમાં બી આવશે વીર સાવરકર અહીંયા જોડકા જોડો તો એમાં ડી આવશે ત્યારબાદ નીચેના પૈકી કયું રાજ્ય વેલેસલીની સહાયકારી યોજનાનું પ્રથમ શિકાર બન્યું તો હૈદરાબાદ સી આવશે ત્યારબાદ બંધારણ સભાએ બંધારણને ક્યારે સંમતિ આપી તો એમાં બી આવશે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ સંથાગાર એટલે શું તો એમાં ડી આવશે કે ગણ રાજ્ય સંઘની બેઠકનું સ્થળ છે નીચેનામાંથી કોણ મોર્યવંશ સાથે સંબંધિત છે તો એમાં ડી આવશે બિંદુસાર ત્યારબાદ નીચે પૈકી કયું સંગઠિત જૂથનું લક્ષણ નથી તો એમાં સી આવશે કે નિશ્ચિત કરેલા કલાકો સુધી જ કામ કરવું મૃત સમુદ્ર માટે નીચે પૈકી કયું વિધાન સાચું નથી તો એમાં બી આવશે કે તેની સારતા સમુદ્રના પાણી કરતાં ચાર ઘણી વધારે હોય છે કયા વૃક્ષના રસમાંથી ટર્પેન્ટાઇન બને છે તો એમાં ડી આવશે ચીડ મુઘલ શાસન સમયે કયા ફ્રેન્ચ મુસાફરો ભારતમાં આવેલા તો સી આવશે ત્યારબાદ વલ્લભાચાર્ય પોતાની તીર્થયાત્રા દરમિયાન જ્યાં જ્યાં શ્રીમદ્ ભાગવત કથા અને પારાયણ કર્યા તે સ્થળો ખાલી જગ્યા તરીકે ઓળખાય છે તો બેઠક સી આવશે અને કદમાં વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવતી એમેઝોન નદી કયા ખંડમાં આવેલી છે તો દક્ષિણ અમેરિકા ડી આવશે બે રેખાંશ ઋતો વચ્ચેનું અંતર ફક્ત ખાલી જગ્યા ઉપર આશરે એકસો અગિયાર કિમી હોય છે તેમાં ડી આવશે વિશ્વવૃત્ત પૂર્વમાં અરુણાચલ પ્રદેશથી પશ્ચિમે ગુજરાતનું અંતર લગભગ કેટલા કિમી છે તો આ એક પણ ઓપ્શન સાચો નથી એટલે કે બધાને ગ્રેસિંગ આપવામાં આવે છે એમાં સાચો જવાબ ઓગણત્રીસો તેત્રીસ કિલોમીટર છે વાયવ્ય ચીનના પીળી માટીના મેદાનો કયા નામથી ઓળખાય છે તો લોએસ ડી આવશે ત્યારબાદ વિશ્વમાં સૌથી વધુ ઊંચાઈ પર આવેલું સરોવર કયું છે તો ટીટીકા એ આવશે નીચેના પૈકી સૌથી વધુ લાંબા દરિયા કિનારાવાળો દેશ કયો છે તો કેનેડા સી આવશે ભારતમાં સૌપ્રથમ કઈ યુરોપિયન પ્રજા વેપાર અર્થે આવી હતી તેમાં ડી આવશે પોર્ટુગીઝ માંસાહારી ખાદ્ય સામગ્રીના પેકિંગ ઉપર કયા રંગની નિશાની હોય છે તો ગુલાબી ડી આવશે ભારતની નદીઓ સંબંધિત નીચેના વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી તો એમાં ડી આવશે કે દક્ષિણ ભારતની નદીઓ જ જળવિદ્યુત માટે ઉપયોગી નથી તો આ ખોટું છે ત્યારબાદ આઠમીથી બારમી સદીના સમયગાળાને કયા કાળ તરીકે ઓળખવામાં આવે છે તો પૂર્વ મધ્યકાળ એ નીચેનામાંથી કયો દેશ દક્ષિણ અમેરિકા ખંડનો છે તો બ્રાઝિલ ડી આવશે ભોજપત્ર અને તાડપત્ર પર કઈ લિપિમાં લખાણ વધુ જોવા મળે છે તેમાં બી આવશે પાંડુ કયા સૂર્યમંદિરને રથનો ઘાટ આપી સાત ઘોડા ખેંચતા હોય તેવું સ્વરૂપ આપવામાં આવ્યું છે તેમાં બી આવશે કોણાર્ક ભારતનો પ્રમાણ સમય દેશના કયા શહેર પરથી પસાર થતાં પૂર્વરેખાંશ પરથી નક્કી કરવામાં આવે છે તો અહાબાદ એ આવશે ત્યારબાદ મોતીહારી ગામ ગાંધીજીએ શરૂ કરેલ કઈ લડતના સંબંધમાં સંકળાયેલ છે તો ચંપારણ્ય સત્યાગ્રહ બી આવશે હર્ષ રચિત અને કાદંબરી જેવી પ્રખ્યાત કૃતિઓની રચના કોણે કરેલ તો ભટ્ટ એ આવશે પૃથ્વી પોતાની કાલ્પનિક ધરી પર વિશ્વવૃત્ત પર કલાકના કેટલા કિમીની ઝડપે ફરે છે તેમાં એ આવશે સોળસો સિત્તેર ભારત આવવાનો જળમાર્ગ શોધવામાં સફળતા મેળવનાર વાસ્કો દ ગામાને કયા હિન્દી ક્લાસીની મદદ મળી હતી તેમાં બી આવશે મોહમ્મદ ઇબ્ન મજીદ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે કોને બંધારણનો આત્મા સમાન ગણાવ્યો છે તેમાં ડી આવશે બંધારણીય ઈલાજોનો અધિકાર ત્યારબાદ નીચે પૈકી કહ્યું ઔદ્યોગિક એકમ ખાનગી ક્ષેત્રનું નથી તેમાં ડી આવશે પીલાઈ સ્ટીલ પ્લાન્ટ ત્યારબાદ જોડકા જોડો તેમાં એ આવશે એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થા જીનીવા યુનેસ્કો પેરિસ યુનિસેફ ન્યુરોક અને વિશ્વ બેંક તો વોશિંગ્ટન ડીસી તેમાં એ આવશે વિતરણ દર્શાવતા નકશાઓનું નિર્માણ કરે છે તેમાં એ આવશે નાટમો એટલે કે નેશનલ એટલા થીમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન ત્યારબાદ ભોજપત્રો બનાવવામાં કયા વૃક્ષની છાલનો ઉપયોગ કરવામાં આવતો હતો તો ભુજ સી આવશે સંસ્કૃત ભાષાના કયા મહાકવિ હર્ષવર્ધનના દરબારને શોભાવતા હતા તો ડી આવશે ભટ્ટ કયા દેશમાં રાત્રિના બાર વાગે પણ સૂર્ય જોવા મળે છે તો નોર્વે બી આવશે મોહમ્મદ ગજનીએ સોમનાથ મંદિર પર ચડાઈ કરી ત્યારે ગુજરાતમાં કયા રાજાનું શાસન હતું તો એમાં બી આવશે ભીમદેવ સોલંકી અને મુખ્યમંત્રીના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે તો એમાં સી આવશે કે તે મંત્રીમંડળના વહીવટી વડા છે ત્યારબાદ તમારું ઘર પૃથ્વીના કયા આવરણ ઉપર બાંધવામાં આવેલું છે તો મૃદાવરણ રાજ્યસભામાં દર વર્ષે કેટલા સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે તો ત્રીજા ભાગના ડી આવશે કાલ કુલ કુલગાર્ડી શું છે તો સોનાની ખાણ છે બી આવશે મિત્રમેલા નામની સંસ્થા કોણે સ્થાપી હતી તો વીર સાવરકર બી આવશે નીચેનામાંથી કયું કારણ ખેડા સત્યાગ્રહ માટે જવાબદાર છે તો એમાં એ આવશે અતિવૃષ્ટિ છતાં મહેસૂલ ઉઘરાવવાનું ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાના પ્રમુખ તરીકે હોદ્દો સંભાળના પ્રથમ ભારતીય કોણ હતા તો વિદ્યાલક્ષ્મી પંડિત સી આવશે ભારતીય સંઘમાં જોડાવાની સૌ પ્રથમ પહેલ કયા રાજાએ કરી હતી તો એમાં ડી આવશે ભાવનગરના કૃષ્ણકુમાર સિંહજી ભારતનો કયો પડોશી દેશ આઈલેન્ડ ઓફ જેમ્સ એટલે કે રત્નદીપ અથવા તો પૂર્વના મોતી તરીકે ઓળખાય છે તો એમાં શ્રીલંકા એ આવશે સંસદની બેઠકો બોલાવવાની અને સત્ર સમાપ્તિની જાહેરાત કરવાની સત્તા બંધારણ રીતે કોણ ધરાવે છે તો રાષ્ટ્રપતિ બી આવશે રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે તો બાર એમાં પણ બી આવશે ત્યારબાદ પૃથ્વી પોતાની ધરી પર કઈ દિશામાંથી કઈ દિશામાં ફરે છે તો પશ્ચિમથી પૂર્વ તરફ બી આવશે ભારતીય બંધારણમાં શિક્ષણનો કઈ યાદીમાં સમાવેશ થાય છે તો એમાં બી અને સી બંને સાચા આપેલા છે એટલે કે સંયુક્ત યાદી અને રાજ્ય યાદી તો મિત્રો આશા રાખું કે આ વિડીયો આપને ઉપયોગી બનશે જો આપ મારી ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો શેર કરશો આભાર